શ્રી કૃષ્ણ બાળકો આજે આપણે ધોરણ 4 વિષય કુ એટલે કે ગુજરાતીમાં પાઠ 10 જેનું નામ છે રંગી સંગે કામ કરો આપણે આ પાઠમાં એક સરસ મજાનું ગીત જોઈ ગયા પ્રવૃત્તિ 1 જે આપણે નંબર આપ્યા હતા એ પ્રમાણે પ્રવૃત્તિ 1 માં ચાલો ગીતો વિશેનું ગીતડું ગાઈએ તે ગીત ગાયા નવ નવ નવલા ગીત તે જોયા તેના શબ્દોના અર્થ પણ જોયા હતા તેમની સમજૂતી પણ મેળવી હતી અને આગળ જે ચિત્ર હતું એ ચિત્રમાં પણ કયા કયા ચિત્રો છે સેના વિશેના ચિત્રો છે ચિત્રમાં શું શું દેખાઈ રહ્યું છે વગેરે વિશેની આપણે માહિતી મેળવી હતી હવે આપણે આગળ જોઈશું કે રંગારો કોણ જે અહીં પાછળ જે લીધા છે આ છે પ્રશ્નાર્થ ચિહ્ન અને રંગારો કોણ એટલે કે રંગવાળો કોણ અને આ છે તો આપણે આ પાઠમાં એક ચિત્ર જોઈ ગયા હવે આપણે ભાગમાં રંગારો કોણ એ વાર્તા જોવાની છે અને વાર્તા જોતા પહેલા સમજતા પહેલા તેનું વાંચન આપણે કરવાનું છે તો હવે આપણે આ વાર્તાનું વાંચન કરીશું તો તમારે પાઠ્ય પુસ્તકમાં 175 નંબરના પાન ઉપર વાર્તા આપેલી છે ઉપર સૂચના પણ આપેલી છે કે રજાનો દિવસ એટલે મજાનો દિવસ આ દિવસે કોઈને કોઈ ન ગમતું કામ સોંપે તો તમને કેવું થાય આ વાર્તામાં આવું કંઈક થાય તો છે પણ પછી કામનું કામ કેવી રીતે થાય છે તે સાંભળીએ વાંચીએ અને જાણીએ મજા આવશે તો બાળકો આપણે હવે આ વાર્તા વાંચીશું અને તેની મજા લઈશું તો હવે આપણે વાર્તાનું વાંચન શરૂ કરીશું રંગારો કોણ આજે પાછળ જે છે એ મેં તમને સમજાવ્યું એ રીતે આ છે પ્રશ્નાર્થ ચિહ્ન હવે આપણે વાર્તાનું વાંચન શરૂ કરીશું તમારે બધાએ જ મારી સાથે પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને પાન નંબર 175 ઉપર હું વાંચું એ રીતે તમારે પણ પોતાની ચોપડી ખોલી અને મારી સાથે લીટીથી લીટી હાથથી મૂકી અને વાંચવાનું છે રવિવાર રજાનો દિવસ આહા આજે સ્કૂલ નથી લેસન નથી બસ આરામ કરો અને રમવા જાઓ ટોમ પથારીમાંથી બેઠો થતા થતા વિચારતો હતો ત્યાં જ એના નામની બૂમ પડી ટોમ ઓ ટોમ કેટલી વાર પાછળ જે છે એ છે પ્રશ્નાર્થ બસ મોડે સુધી પડી જ રહેવું છે બીજો કોઈ કામ ધંધો છે કે નહીં ટોમ આંખો ચોરતો ચોરતો બહાર આવ્યો તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ તેને આવનારી આફત થોડી થોડી સમજાઈ ગઈ જો ટોમ કેટલાય દિવસથી બહારની દિવાલ રંગવાનું રહી જાય છે આ ચૂનો અને પીછી તૈયાર છે આજે આ કામ પૂરું કરી દેજે ટોમ ઘડીક ડોલ બાજુ જુએ ને ઘડીક દિવાલ તરફ તેને મનમાં દજ ચડી કે આ દિવાલ રંગવાનો રિવાજ કોણે શોધ્યો દિવાલો એમ જ સારી લાગે ભારે હૈયે તેણે એવી જ ભારે ચૂનાની ડોલ ઉઠાવી બહાર વરંડાની દિવાલ પાસે પહોંચ્યો અચાનક જ તેના મનમાં એક વિચાર જગ્યો તેણે પોતાના હોઠ અને જીભને આકાર આપી ખાસ સીટી વગાડી પછી કામ શરૂ કરી દીધું દિવાલનો એક ભાગ રંગ્યો હશે ત્યાં જ તેનો ભાઈબંધ બેન એ તરફ આવતો દેખાયો બેનના હાથમાં એક મોટું લાલ ચટક સફરજન હતું તે જોઈને ટોમના મોઢામાં પાણી આવી ગયું છતાં બેન અને તેના સફરજન પર ધ્યાન આપ્યા વગર તેણે કામ ચાલુ રાખ્યું બેન ટોમની મજાક ઉડાવવા માટે નજીક જઈ ટોમની ખાસ સીટી મારી કહે વાહ ટોમ સોયર રવિવારના દિવસે કામ કામ ટોમે ચૂનો લગાવવાનું ચાલુ રાખી કહ્યું તું આને કામ કહે છે
કેમ આ કામ નથી? બેને ટોમની મજાક કરતા આંખ મિચકારી. ટોમે તેનું કામ ચાલુ રાખી બેન તરફ જોયા વગર કહ્યું, કદાચ આને કામ કહી શકાય અને ન પણ કહેવાય. જોકે એને એ જે પણ હોય, ચૂનો લગાવવાની કળા માત્ર ટોમ સોયરને જ આવડે છે. તે ટોમ સોયરને ગમે પણ છે. આટલું બોલી ટોમ પોતાની ખાસ સ્થિતિ મારતા મારતા કલાકારની અદાથી ચૂનો લગાવવા માંડ્યો. થોડી વાર થાય, બે ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ. થોડો વિચાર કરે અને પાછો દિવાલ પર એકાદ બે લસરકા મારે. થોડી વાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહે ને સ્મિત કરી સીટી વગાડે. ટોમની આ ખુશી દિવાલ પર લાગતા ચૂના જેવી હતી. અંદરથી તો આ કામ ગમતું નહોતું, પણ તે બહાર દેખાવા દેતો નહોતો. બહાર તો માત્ર સીટી અને સ્મિત. બેન આ બધું ધ્યાનથી જોવા લાગ્યો. તેને હવે રસ પડવા લાગ્યો. ટોમે તેના તરફ ધ્યાન આપ્યું જ નહીં, તેની બેનથી રહેવાયું નહીં. તેણે ટોમને કહ્યું, ટોમ હું શું કહું છું? ટોમે તેની તરફ જોયું જ નહીં અને પીછી મારતા મારતા જ બે ધરકારીથી કહ્યું, બોલ શું છે? બેને પૂછ્યું, હું થોડીવાર ચૂનો લગાવું? ટોમ સહેજ અકળાય ને, બેન તું દોસ્ત ખરો, પણ આ કામ બધાને આવડે એવું છે નહીં. આ માત્ર કામ નથી, કળા છે. વળી પોલી માસીએ મને સોંપ્યું છે અને તું તો મારી માસીને જાણે જ છે ને. ટોમ હું તને ખાતરી આપું છું, હું ખૂબ ધ્યાનથી ચૂનો લગાવીશ. ટોમ તેને આપણી દોસ્તીના સમ છે. તારી આ ટેવ, આ તારી આજ ટેવ મને નથી ગમતી. આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? ટોમ થોડી વાર બેન તરફ જોઈ બોલ્યો, ફરી પાછો ચૂનો લગાવવા માંડ્યો. બેનથી હવે ન જ રહેવાયું. તેણે કહ્યું, ટોમ હું તને અડધું સફરજન આપીશ. સફરજન? ટોમ ગુસ્સાથી કામ કરતા કરતા બોલ્યો, તને શું લાગે છે વાત સફરજનની છે? આમાં સહેજ પણ ખામી રહી જાય તો મારી માસી મારું કચુંબર બનાવી દે. આવ્યા મોટા અડધા સફરજનવાળા, તું જા ભાઈ, મને મારું કામ કરવા દે. ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું બસ. ટોમે પોતાના ચહેરા પરની ખુશી છુપાવી બેન પર ઉપકાર કરતો હોય તે એમ ધીમેથી પીછી બેનના હાથમાં આપી તેની પાસેથી સફરજન લઈ ઝાડના છાયામાં બેસી ગયો. હવે ટોમ પાસે માત્ર બે કામ હતા, બેનને જ સૂચનાઓ આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું. બેન એમ નહીં, ત્યાં જો, તારા જમણા હાથ બાજુ, હા એ ત્યાં સહેજ, હા બસ બસ સરસ બેન, તને આવડી જશે એમ લાગે છે. બિચારો બેન પરસેવે રેબઝેબ થઈ ગયો. બેન થાકી ગયો ત્યારે ટોમે બિલ્લીને ફસાવી દીધો. બિલ્લી પાસેથી પતંગ લઈ તેને દિવાલ પર ચૂનો લગાવવાનું કામ સોંપ્યું. એ જ રીતે જોની પાસેથી લખોટીઓ લીધી. બધા રવિવારે ટોમની મજાક ઉડાવવા આવ્યા હતા, પણ ટોમે પોતાનું કામ તેમને પધરાવી દીધું. બપોર સુધીમાં દિવાલ ત્રણ વાર રંગાઈ ચૂકી હતી. સાથે જ ટોમ પાસે હવે એક આખું સફરજન, પતંગ, લખોટીઓ, કૂતરાને પહેરવાનો એક પટ્ટો, તૂટેલા ચપ્પુનો હાથો, રમકડાનો સિપાહી અને એક મોટી તાળા વગરની ચાવી હતી. ટોમ દોડતો કૂદતો ખાલી ડોલ લઈ માસી પાસે ગયો. માસી હવે હું રમવા જાઉ? માસીએ ગુસ્સામાં પૂછ્યું, કેમ, કેટલું કામ કર્યું? બધું જ, દિવાલ તો આખી રંગાઈ ગઈ. પોલી માસીએ વિશ્વાસ ન થયો. તેમણે બહાર આવી જોયું તો સાચે જ આખી દિવાલ ચૂનાથી ચમકતી હતી. ધારી ધારીને જોયું, પણ એકે જગ્યાએ કોઈ કામી ન દેખાય. માસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. વાહ ટોમ, તે સરસ કામ કર્યું. રમવા જતા પહેલા બીજું એક કામ કર.
ટોમનો ચહેરો ફરી વિલાઈ જાય તે પહેલા જ માસી હસીને કહે, પેલી ટોપલીમાંથી એક મોટું સફરજન લેતો જા. ટોમ સૌથી મોટું સફરજન લીધું, ઘરની બહાર જઈ બૂમ પાડી, માસી આવું બીજું કંઈ પણ કામ હોય તો કહેજો. તો બાળકો, આપણે અહીં સરસ મજાનું આ પાઠનું એટલે કે વાર્તાનું વાંચન કર્યું. હવે આપણે આવતા વિડીયોમાં આવતા પીરિયડમાં તેની સમજૂતી મેળવીશું. તેના શબ્દોના અર્થ, જે અઘરા શબ્દ છે તેના લગભગ સરખા શબ્દોના અર્થ આપણે જોઈશું. તમારે આ વાર્તાને ફરીથી વાંચવાની છે અને અઘરા શબ્દો તમારે પોતાની જાતે નોટમાં લખવાના છે અને અર્થ હું તમને સમજાવીશ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.